नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। આજે 28 ડિસેમ્બર જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે સરકારે તૈયારીઓ કરી છે। આરોગ્ય મંત્રીએ માહિતી આપી, જુઓ શું તૈયારીઓ સરકારે કરી છે। રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના તથા ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય પ્રધાને સંભવિત ત્રીજી લહેરને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે ત્રીજી લહેરના એંધાણ વર્તાઈ રહ્યા છે, કદાચ ત્રીજી લહેર ગુજરાત પર ત્રાટકી પણ શકે છે। સરકારે દાવો કર્યો છે કે કોરોના સામેની લડાઈમાં તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે। બીજી લહેર બાદ સરકાર બેસી નથી રહી। સરકારે હોસ્પિટલોમાં બેડની સંખ્યા, આઈસીયુ બેડની સંખ્યા, ઓક્સિજન બેડની સંખ્યા, વેન્ટિલેટર બેડની સંખ્યા અને દવાઓની વગેરે જરૂરી સુવિધાઓ કરી છે। આગામી દિવસોમાં કોરોના કહેર મચાવશે તો સ્થિતિ વણસશે નહીં। સરકારની તૈયારીઓ પર નજર કરીએ તો ગુજરાતની હોસ્પિટલોમાં બાળકો માટેની વ્યવસ્થામાં વેન્ટિલેટર બેડ 1061, ઓક્સિજન બેડ 3219 ને સામાન્ય બેડ 2342 છે। અન્ય બેડ પથારી 87959 છે। આઈસીયુ વેન્ટિલેટર બેડ 6551 છે। આઈસીયુ બેડ 6298 છે। ઓક્સિજન બેડ 48744 છે। સામાન્ય બેડ 19863 છે અને રેમડેસિવિર 3,34,973, આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ 121 છે। બીજી તરફ વેક્સિનેશનની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ ડોઝ બાકી હોય તેવા 33,27,000 લોકો છે, જ્યારે બીજો ડોઝ બાકી હોય તેવા લોકોની સંખ્યા 40,31,000 છે। સરકારી હોસ્પિટલમાં બેડ સુવિધા વધતા જો કોરોના કહેર મચાવશે તો પહોંચી વળાશે અને લોકોને કોઈ મુશ્કેલીઓ પડશે નહીં, તેવો દાવો સરકારે કર્યો છે। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।